હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો. તો આજે જોવાનું છે પશ્ચિમ બંગાળ, ભારતના 29 રાજ્યોમાંથી પશ્ચિમ બંગાળ વિશેની માહિતી. તો મિત્રો, આના વિશે આપણે શોર્ટકટ માહિતી ભેગી કરેલી છે, તો ખૂબ તમે યાદ રાખી શકો, શોર્ટકટ રીતે યાદ રાખી શકો કે પશ્ચિમ બંગાળની અંદર કઈ રીતે માહિતી છે. તો બીજા વિડીયો તમે ન જોવો પડે, આ એક જ વિડીયો જુઓ. તેથી હું કહું છું, ખાસ યાદ રાખજો અને સાઈડમાં નોટપેડ લખીને તમે લખતા જઈશું. તો મિત્રો, આવડીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ સ્ટુડન્ટ કે જે મિત્રો માહિતીથી અજાણ છે તેમને પણ ઉપયોગી બને. મિત્રો, સબસ્ક્રાઈબ કરવામાં કોઈ ચાર્જ નથી, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈએ પશ્ચિમ બંગાળ વિશેની માહિતી. તેમની સ્થાપના દિવસ ક્યારે હતો? 26મી જાન્યુઆરી 1950. લોકસભાની બેઠકો કેટલી છે? 42, રાજ્યસભાની 16 અને વિધાનસભાની 294. વિધાન પરિષદની એક પણ નથી. લોકસભાની 42, રાજ્યસભાની 16 અને વિધાનસભાની 294. 42, 16 અને 294 પશ્ચિમ બંગાળની બેઠકો છે. હાલના રાજ્યપાલ અને મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કોણ છે? પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી તેમના રાજ્યપાલ છે. હાલના મુખ્યમંત્રી કોણ છે? પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના મુખ્યમંત્રી છે. જિલ્લા કેટલા છે પશ્ચિમ બંગાળના? 19 જિલ્લા પશ્ચિમ બંગાળના છે. સૌથી મોટો જિલ્લો હોય તો દક્ષિણ તપ પરણ ગંગા. સૌથી નાનો જિલ્લો છે કોલકાતા. તેમનું ક્ષેત્રફળ કેટલું છે પશ્ચિમ બંગાળનું? 28752 ચોરસ કિમી. મુખ્ય ભાષા કઈ છે? બંગાળી. પશ્ચિમ બંગાળની મુખ્ય ભાષા કઈ છે? બંગાળી. તેમની વસ્તી કેટલી છે 2011 પ્રમાણે? 9,09,72,115. વસ્તી 2011 પ્રમાણે. તે પુરુષની વસ્તી કેટલી છે? 4,68,09,027 અને સ્ત્રીની 4,44,67,088. વસ્તી ગીસતા કેટલી છે? 1,028. પશ્ચિમ બંગાળની વસ્તી ગીસતા 1,028 છે, તે સારું પ્રમાણ કહેવાય. વસ્તી વૃદ્ધિદર 2001-2011 સુધીમાં વસ્તી વૃદ્ધિદર કેટલો હતો? 14.9%. લિંગ પ્રમાણ કેટલું છે? 950. સાક્ષરતા દર પશ્ચિમ બંગાળનો સાક્ષરતા દર કેટલો છે? 76.3%. પુરુષ સાક્ષરતા દર 81.7 અને સ્ત્રી 70.5. સાક્ષરતા દર છે 81.5 પુરુષ અને સ્ત્રી 70.5 સાક્ષરતા દર ધરાવે છે પશ્ચિમ બંગાળમાં. રાજધાની કઈ છે? કોલકાતા. કઈ રાજધાની છે? કોલકાતા તેમની રાજધાની છે. પડોશી રાજ્ય કયું છે? બિહાર, આસામ, સિક્કિમ, ઝારખંડ અને ઓડિશા તેમના પડોશી રાજ્યો છે. સરહદી દેશ કઈ બે દેશની સરહદ તેમની ધરાવે છે? બાંગ્લાદેશ અને ભૂટાન. હવાઈ મથક ડમડમ જે કઈ જગ્યાએ આવેલું છે? હવાઈ મથક કોલકાતામાં. એક જ હવાઈ મથક છે તે ડમડમ, તે કોલકાતામાં ખૂબ જ ઉપયોગી છે. ડમડમ આ સવાલે પણ પૂછવાનું છે, ડમડમ હવાઈ મથક કયા રાજ્યમાં છે, કયો જે રાજ્યમાં ધરાવે છે અને કયો શહેરમાં છે? કોલકાતા રાજ્ય શહેરમાં છે અને પશ્ચિમ બંગાળમાં શહેરમાં છે. ભૌગોલિક સ્થાન 21.25 ઉત્તર અક્ષાંશથી 26.75 ઉત્તર અક્ષાંશ અને 86.31 પૂર્વ રેખાંશથી 89.58 પૂર્વ રેખાંશ વચ્ચે ભૌગોલિક સ્થાન તેમનું ધરાવે છે. રાજ્ય પક્ષી પશ્ચિમ બંગાળનું રાજ્ય પક્ષી કયું છે? શ્વેત વક્ષી કિલકિલા. રાજ્ય વૃક્ષ ડેવિલ ટ્રી રાજ્ય વૃક્ષ છે. રાજ્ય પશુ કયું છે? રોયલ બંગાળ ટાઈગર રાજ્ય પશુ છે. તેની મુખ્ય નદીઓ કઈ છે? ભગીરથ, મહાનદા, બ્રહ્માણી, મથુરાક્ષી, દામોદર, કોસી, તિસ્તાર, સુવર્ણરેખા, જલઢાકા અને તોરસા તેમની મુખ્ય નદીઓ છે. બીજી ઘણી ખરી નાની પણ તેની મુખ્ય નદીઓ આવેલી છે. તેમના મુખ્ય બંદરો કોલકાતા અને હલ્દિયા તેમના મુખ્ય બંદરો છે. મુખ્ય પર્વતો શોષનિયા, હિમાલયન અને પર્વત શ્રેણી તેના મુખ્ય પર્વતો છે. બીજા પણ નાના મોટા ઘણા પર્વતો આવેલા છે. મુખ્ય ઉત્સવો દુર્ગાપૂજા, ભાઈબીજ, હોળી, ઈદ, નાતાલ, રથયાત્રા, મહાવીર જયંતી, વસંત પંચમી અને જલપેશ મેળો
તેમના મુખ્ય ઉત્સવો આવેલા છે. બીજા નાના પણ ઘણા ઉત્સવો આવેલા છે તેમના. લોકનૃત્ય, રાવા નૃત્ય, બાઉલ, કરણ કંઈક કાઠી, ગંભીરા, કથી, જાત્રા, શિકારી નૃત્ય, શિકારી નૃત્ય, રાઈબેલી, રાવા નૃત્ય જે વગેરે નૃત્ય લોકનૃત્ય આવેલા છે. તેમના જોવાલાયક સ્થળો શાંતિ નિકેતન, દાર્જિલિંગ, મુકુંદ, મણિપુર, હુંગલી, વીરભૂમિ, બેલુરગઢ, મિરકી લેક તેના મુખ્ય જોવાલાયક સ્થળો છે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ને ન ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો, જેથી કરીને પછીના વિડીયોમાં વધુને વધુ હું અપડેટ તમને આપી શકું. અને વધુને વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કર્યા બાદ તેના પર બાજુમાં બેલ હશે જમણી બાજુ, તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહેશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ.